નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું આપ સૌ કોઈ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર તો સરકારી ભરતીઓ પ્રાઇવેટ નોકરીઓ તેમજ કેન્દ્ર લેવલની ભરતીઓમાં ઇન્ટરેસ્ટેડ હોય અપડેટ મેળવવા માંગતા હોય એવો મારા માટે લઈ આવ્યો છું ફરી એકવાર એક મહત્વપૂર્ણ અપડેટ ખૂબ જ સારા સમાચાર સંપૂર્ણ જાણકારી મેળવ્યાની પહેલા આપણા ટેલિગ્રામ પ્લેટફોર્મ સાથે યુટ્યુબ પ્લેટફોર્મ પર જોઈન થવા વિનંતી જેથી કરી આવના આવી અવનવી ઇન્ફોર્મેશન બિલકુલ ફ્રીમાં તમારા સુધી પહોંચતી રહે જી હા દોસ્તો વહેલી સવારમાં તમારા માટે લઈ આવ્યો છું વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એટલે કે વી જી યુમાં આવેલ ભરતી બાબત નોટિફિકેશન પ્રમાણે યુનિવર્સિટીની અંદર સુરત ખાતે અગિયાર મહિનાના તદ્દન કરાર હંગામી ધોરણે ભરતી કરવાની થાય છે વહીવટી અને ટેકનિકલ કામ માટે તો ભરતી સોળ ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે વીએનએસ જી યુ ડોટ ઇસી ડોટ ઇન વેબસાઇટ પર જઈને વધારાની માહિતી અને અરજી પણ કરી શકાશે દોસ્તો હવે જે નોટિફિકેશન છે તેની તરફ નજર કરીએ વિવિધ પદો પર જે ભરતી આવી છે અગિયાર માસના કરાર પર તો સૌથી પહેલાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની ભરતી પાંત્રીસ હજાર રૂપિયા સેલેરી જ્યાં ડિપ્લોમા એન્જિનિયર અરજી કરી શકશે પ્લસ પાંચ વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ પ્રોગ્રામર પરીક્ષા પુલ બત્રીસ હજાર રૂપિયા સેલરી જ્યાં કોમ્પ્યુટર સાયન્સ સાથે સ્નાતક અથવા પી જીડીસીએ બી યુનિવર્સિટી કક્ષાના ત્રણ વર્ષનો એક્સપિરિયન્સ સાથે હોવું જોઈએ ટેકનિકલ એડમિન ઈઆરપીની વાત કરીએ એકત્રીસ હજાર રૂપિયા સેલેરી જ્યાં એમસીએ એમએસસી કોમ્પ્યુટર બી કોમ્પ્યુટર બી અને સાથે એક વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ ટેકનિકલ આસિસ્ટન્ટ ઈઆરપી માટે ત્રેવીસ હજાર રૂપિયા સેલેરી છે જ્યાં બીસીએ બીએસસી કોમ્પ્યુટર બીએસસી આઈટી સાથે બે વર્ષનો અનુભવ તથા પીજીડીસીએ ચાર વર્ષનો અનુભવ હોવો જોઈએ આસિસ્ટન્ટ વોર્ડનની ચોવીસ હજાર રૂપિયા સેલેરી રહેશે જે બોયસ અને ગર્લ્સ બંને અરજી કરી શકશો કોઈપણ સ્નાતક સાથે પાંચ વર્ષનો વોર્ડન તરીકેનો અનુભવ હોવો જોઈએ પ્લમ્બરમાં એકવીસ હજાર આઠસો સેલેરી જ્યાં આઈટીઆઈ સાથે બે વર્ષનો અનુભવ માંગેલો છે પ્લમ્બર ઓપરેટર માટે એકવીસ આઠસો સેલેરી જ્યાં આઈટીઆઈ સાથે બે વર્ષનો અનુભવ વાયરમેન માટે એકવીસ આઠસો સેલેરી જ્યાં આઈટીઆઈ સાથે બે વર્ષનો અનુભવ માંગ્યો છે પ્રોગ્રામર માટે વીસ હજાર રૂપિયા સેલેરી છે તો યુનિવર્સિટી કક્ષાએ એક વર્ષનો અનુભવ તેમજ કોમ્પ્યુટર સાયન્સ સાથે સ્નાતક અથવા પીજી ડીસીએ હોવું જોઈએ લેબ આસિસ્ટન્ટ માટે વીસ હજાર રૂપિયા સેલેરી દોસ્તો છે બીએસસી બીસીએ સી બી બીટેક પીજી ડી કોઈ ટી કોઈપણના અંદર સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઈએ એક વર્ષના અનુભવી ઉમેદવારોને પ્રથમ પસંદગી કરવામાં આવશે લેબ આસિસ્ટન્ટ ટેકનિકલ માટે પણ વીસ હજાર સેલેરી છે જે બે વર્ષનો અનુભવ માંગેલો છે લાઇબ્રેરી આસિસ્ટન્ટ માટે વીસ હજાર સેલરી છે ગૃહમાતા માટે પણ વીસ હજાર સેલરી છે તો માતાની પોસ્ટ માટે એસએસસી પાસ એટલે કે ધોરણ દસ પાસ હોવું જોઈએ ફરજિયાત ક્યુરેટર માટે વીસ હજાર સેલેરી છે એઝ પર નોર્મ્સ રૂલ્સ પ્રમાણે લાયકાત રહેશે જુનિયર ક્લર્ક માટે સેલેરી વીસ હજાર છે તો સ્નાતક સાથે કોમ્પ્યુટરના જાણકાર ગુજરાતી શ્રુતિ એલ એમજી ફોન્ટ અને અંગ્રેજી ટાઈપિંગના જાણકાર હોવા જોઈએ જુનિયર ક્લર્ક લીગલ સેલ માટે વીસ હજાર સેલરી ટેકનિકલ ક્લર્ક માટે વીસ હજાર કોમ્પ્યુટર ઓપરેટર માટે વીસ હજાર સેલેરી છે પટાવાળા માટે સોળ હજાર આઠસો સેલેરી છે પટાવાળા કમ માળી માળી સફાઈ કામદાર હેલ્પર વગેરે માટે સોળ આઠસો સેલેરી છે તો આયા કમ પટાવાળા માટે સોળ હજાર આઠસો ઝેરોક્સ મશીન ઓપરેટર હેલ્પર સુથાર ગ્રાઉન્ડમેન માટે સોળ હજાર આઠસો સેલેરી સુધી મળવાપાત્ર છે સ્પોર્ટ્સ સંકુલ સહાયક માટે ઓગણત્રીસ હજાર સેલેરી જે એમબીએ તથા ઓછામાં ઓછો છ મહિનાનો અનુભવ હોવો જોઈએ લેબ આસિસ્ટન્ટ કામ જુનિયર ક્લર્ક માટે વીસ હજાર સેલેરી વિડીયો રેકોર્ડિંગ પર્સનલ અને એડિટર માટે અઠ્યાવીસ હજાર સેલેરી ચાર્ટર્ડ એકાઉન્ટ માટે ચાલીસ હજાર શૈક્ષણિક સહાયક માટે પચીસ હજાર રૂપિયા સેલેરી દોસ્તો રહેશે ગ્રાન્ટ કાઉન્સિલર માટે ચાલીસ સહાયકે ઇન્ક્યુબેશન સેન્ટર મેનેજર માટે ચાલીસ હજાર સેલેરી તો આમ વિવિધ બત્રીસ પદો પર દોસ્તો ભરતી આવી અને દરેક પદો માટે ભરતી છે આશા રાખીશ કે જે પણ ઉમેદવાર જે કોઈ આશા લઈને આ વિડિયો જોવા આવ્યો છે એકાદ વેકેન્સી જો તેમના માટે હોય દોસ્તો કરાર આધારિત છે પણ અરજી કરવાનું ચૂકતા નહીં આ માહિતી ગમી હોય તો એકવાર વિડિયોને લાઈક કરવાનું પણ બોલતા નહીં ફરીવાર મળીશો ત્યાં સુધી ગુડ બાય ટેક કેર